રાજકોટમાં આવેલું નારી સંરક્ષણ ગૃહ એક અનોખા લગ્ન સંસ્કારનો સાક્ષી બન્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે ત્રણ દીકરીના લગ્ન થયા છે, જેમાં લગ્ન સંસ્કાર વિધિ મુજબ મંડપ રોપાયા, મહેંદી મુકાઈ અને પીઠી જોડવામાં આવી હતી, સાથે જ શરણાઈઓ અને ઢોલ પણ ઠબુક્યા હતા. આ તમામ વિવાહ વિધિમાં શબ્દો નહીં પરંતુ સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસાના કેસમાં ભોગ બનેલી પીડિત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે વહીવટીતંત્ર સદા પ્રયત્નશીલ છે. આજે કુલ ત્રણ યુગલોના લગ્ન કરવામાં આવ્યા, જેમાં બે રાજકોટના છે અને એક યુગલ જામનગરનું છે. જામનગરનો યુગલ મૂકબધિર છે. આ દંપતીઓને 1,00,000 રૂપિયા અને 50,000ની વિકલાંગ લગ્ન સહાય આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરિયાણી, નારી સંરક્ષણ ગૃહના મેનેજર ગીતાબેન ચાવડા સહિતના લોકો આ લગ્નોત્સવ માટે તડામાર તૈયારીઓ કરી હતી. સંસ્થામાં ત્રણ કન્યાના લગ્નના અનેરા અવસરે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સગા સંબંધી અને સ્નેહીજનોના સામાન્ય લગ્નોત્સવના સાક્ષી તો સૌ કે બન્યા હશે, પરંતુ રાજકોટમાં આજે એક અનોખા લગ્ન યોજાયા છે, જેમાં નારી સંરક્ષણ ગૃહની ત્રણ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા અને આખું ગૃહ શરણાઈના સૂર અને ઢોલના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર પૈકી લગ્ન એ અગત્યની સંસ્કાર વિધિ છે. હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન એ એક ધાર્મિક વિધિ ઉપરાંત અનોખો ઉત્સવ છે. નારી સંરક્ષણ ગૃહ આવા એક અનોખા લગ્ન સંસ્કારનો સાક્ષી બન્યું હતું. મુખબધિર યુગલની લગ્ન વિધિ કરાવનાર મહેશ જોશીએ અગાઉ 16 જેટલા મુખબધિરોના લગ્ન કરાવ્યા છે. આ યુગલ માટે તમામ વિધિ શબ્દોથી નહીં પરંતુ સાઇન લેંગ્વેજથી કરાવવામાં આવી હતી. આ અનેરા અવસરે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.